આફ્ટરનૂન, કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. ને હું આવી છું સવારથી માંડવી, પણ બ્લોગની સ્ટાર્ટિંગ નહોતી થઈ, તો કીધું ચાલો અત્યારે જતા હતા દરિયે. આજે આ મિશ્રી, હું અને વેદુ અમે ચારે જઈએ છીએ. બેનને એ ગયા છે અત્યારે બહાર થોડાક કામથી, અમે પછી દરિયે ફરાવીને નીકળી જશું. તો ચાલો તમને પણ બતાવશું માંડવીનો બીચ. બીચ ઉપર તો ચાલો તમને પણ બતાવીએ. હું 2 વર્ષ પછી આવી છું બીચ ઉપર. આજે શું સન્ડે છે ને, તો થોડીક ભીડ છે, ભીડ વધારે છે, તો મજા આવે. પબ્લિક હોય ને તો મજા આવે થોડીક વાર બેસવાની, ને ઘણા બધા સાથે આવીને તો પણ મજા આવે. પણ કોઈ હતું નહીં, તો મિસ્ત્રી ઘણા દિવસથી જીદ કરતી હતી દરિયાની, તો કીધું ચાલો આજે હું જ આવી હતી થોડાક કામથી, તો કીધું ચાલો ફરાઈ આવીએ. તો ચાલો બતાવું તમને બીચ. જુઓ, મેં માંડનો મેર આવવાનું પડ્યું છે. આજે સન્ડે છે ને, મિશ્રીબેન આદ્યા વેદી આય. મારી પાછળ એટલી બધી ભીડ છે આજે. આવી જાઓ ફ્રેન્ડ્સ, તમને ચટપટી ખાવી હતો, ટેસ્ટી ટેસ્ટી. આ ત્રણે બહેનો ખાય છે ડોસી માના વાળ. કોને કોને બચપનમાં ખાધા છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એની કેવા છે છોકરાઓના બધાને ફેવરેટ જ હોય. આદુ કેવા છે દોચી મનવાર?
ખૂબ મજા આવી રહી છે. આજે થોડીક ડરી રહી છે. નાવાનું મન થાય છે પણ કપડાં લઈને નથી આવ્યા. ખૂબ મજા છે, બધા નાહે છે ને એટલું મન થાય છે નાવાનું. બહુ જ કપડાં તો ઓલમોસ્ટ લગભગ પલડી જ ગયા છે પણ હવે કપડાં લઈને નથી આવ્યા, નાખે નાહી પણ લીધું હોત. પાછું બિદડા જવાનું છે, નહીતર અહીંયા જ રહેવાનું હોત, રોકાવાનું હોત તો નાહી પણ લીધું હોત. જો એટલો ચોખ્ખો બીચ છે ને, તમે ક્યારેક આવવું હોય માંડવીના બીચ ઉપર તો બહુ જ ચોખ્ખો બીચ છે. અને બેસવા માટે પણ છે ત્યાં હોટલાઓને, ને નાસ્તા માટે પણ છે અને હોટલ પણ છે અહીંયા. અને તમને દરિયામાં નાહીને નાહવું હોય તો ત્યાં પણ વ્યવસ્થા છે, ત્યાં એ આગળ બતાવીશું તમને. તો આ બેટ બોટમાં બેવાની બહુ મજા આવે છે, વચ્ચે સુધી લઈ જાય દરિયાના, બહુ જ મજા આવે. પણ અત્યારે છોકરાઓ ભેગા છે, કોઈ મોટું સાથે નથી, નહીતર હું લઈ ગઈ હોત બોટમાં. આદ્યાને તો એલાઉડ જ નથી લઈ જવાનું. મારું આવવાનું થાય માંડવી બીચ ઉપર તો સન્ડે જોઈને જ આવવાનું, કારણ કે સન્ડે ના અહીંયા થોડીક ભીડ હોય એટલે મજા આવે. નોર્મલ ડેઝ ઉપર તો હોય જ નહીં કાંઈ, ખાલી વીકેન્ડ શનિ રવિના વધારે થોડીક હોય, રવિવારે તો વધારે જ હોય, કારણ કે લોકલ પબ્લિક પણ હોય અને બહારની જે ફરવા આવતી હોય એ પબ્લિક પણ હોય. તો સન્ડે જોઈને આવવાનું તો ખૂબ મજા આવે. એટલો ચોખ્ખો બીચ છે ને, તમને અહીંયા એક એક આગળ જોવા નહીં મળે, તમને નાહવાની પણ ખૂબ મજા આવશે દરિયામાં. તો એકવાર માંડવીના દરિયાની વિઝિટ જરૂરથી કરજો તમે. નાના નાના સ્ટોલ પણ છે ઠેક ઠેકાણે, નાસ્તા માટે આવું કઈ છોટું મોટું ખાવું હોય પીવું હોય, ચટપટી, નાળિયેર પાણી, ગોલા, શેરડી રસ બધું તમને મળી રહેશે. જમ્પિંગમાં
ચાલો મિશ્રીબેનને બેસાડીએ જમ્પિંગમાં, અને હવે દરિયાને કહીએ અલવિદા, પાછા મળીશું જલ્દી જ. આદ્યા, હા આદુ, મજા આવી ગઈ? મજા આવી ગઈ? વચ્ચે દે, વચ્ચે.